હવે આપણે છેલ્લો એટલે કે આઠમો કાળ જોઈશું ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ગઈ હતી જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને હાલ વર્તમાનમાં એ ક્રિયા હજુ એ ચાલુ હોય એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે કે આપણે 2005 થી મહેસાણાની અંદર રહેતા હતા હજુ આપણે ત્યાં છીએ આ ક્રિયા આપણું ભૂતકાળમાં શરૂ થઈ હતી મહેસાણામાં અને હજુ પણ એ ક્રિયા ચાલુ જ છે અને આ કાળદર્શક શબ્દો છે સિન્સ અને ફોર સિન્સ અને ફોર ફરીથી આ આગળ આપણે પૂર્ણ વર્તમાન કાળની અંદર જોયા હતા જે ટૂંકા ગાળાની ક્રિયાઓ હતી અહીંયા આપણને લાંબા ગાળાના ક્રિયાપદો જોવા મળશે અને બીજું સિન્સ અને સિન્સ વેન અને હાઉ લોંગ જે ફંક્શનની અંદર પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર આપણે એની જરૂર પડે છે સિન્સ વેન અને હાઉ લોંગનો અર્થ થાય ક્યારથી સિન્સ વેન અને હાઉ લોંગ એ પ્રશ્ન વાક્યમાં વપરાય છે હવે આપણે વિધાન વાક્ય જોઈશું તો વિધાન વાક્યની અંદર અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે કરતા કરતા પછી તરત આપણે મૂકવાનું રહેશે હેવેજ હેવેજ પછી તરત બીન અને બીન પછી આઈએનજી વાળું ક્રિયાપદ જેને આપણે વર્તમાન કૃદન કહીએ છીએ પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પૂર્ણવિરામ એકવાર આપણે આનો કોઠો જોઈ લઈએ તો કે આઈ હેવ બીન પ્લેઇંગ વી હેવ બીન પ્લેઇંગ યુ હેવ બીન પ્લેઇંગ યુ હેવ બીન પ્લેઇંગ હી હેઝ બીન પ્લેઇંગ સી હેઝ બીન પ્લેઇંગ ઇટ હેઝ બીન પ્લેઇંગ દે હેવ બીન પ્લેઇંગ હવે આપણે એના આધારે ખાલી જગ્યા પૂરીશું તો કેયુર ખાલી જગ્યા અ સોંગ સિન્સ 9 o'clock કે કેયુર 9 વાગ્યાથી એનું ગીત ગાવાનું કાર્ય ચાલુ કે ગીત ગાવાની ક્રિયા ભૂતકાળમાં 9 વાગે ચાલુ થઈ ગઈ હતી ને હાલે ક્રિયા કેવી હે એની ચાલુ તો કેયુર સાથે પહેલા તો આપણે મૂકીશું હેઝ અને હેઝ પછી મૂકીશું બીન કેયુર હેઝ બીન અને સિંગના પાછળ લાગશે આઈએનજી કે કેયુર હેઝ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 9 o'clock કે કેયુર 9 વાગ્યાથી ગીત 9 વાગ્યાનું ગીત ગાઈ રહ્યો છે એટલે કે એની ક્રિયા છે ભૂતકાળની અંદર 9 વાગે શરૂ થઈ હતી હજુ પણ એ ક્રિયા અહીંયા ચાલુ છે વી ખાલી જગ્યા ઇન ધીસ સ્કૂલ ફોર ધ 3 યર્સ તો અહીંયા વી સાથે આવશે હેવ એના પછી મૂકીશું બીન ક્રિયાપદ આપ્યો સ્ટડી સ્ટડીની પાછળ લાગશે આઈએનજી કે વી હેવ બીન સ્ટડીંગ ઇન ધીસ સ્કૂલ ફોર ધ 3 યર્સ અમે 3 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છીએ એટલે ભૂતકાળમાં 3 વર્ષ પહેલા એમની આ શાળાની અંદર અભ્યાસ કરવાની ક્રિયા શરૂ થઈ હતી જે હાલે આ શાળાની અંદર અભ્યાસ કરવાની ક્રિયા ચાલુ છે સિન્સ વેન અને હાઉ લોંગ એ પ્રશ્નાર્થ વાક્ય સ્વરૂપે હોય છે એના આધારે આપણે કહી શકીએ કે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે સિન્સ વેન ખાલી જગ્યા મિત્તલ અ પોએમ તો અહીંયા મિત્તલ આપેલું હોવાથી મિત્તલ સાથે આવશે હેઝ સિન્સ વેન હેઝ મિત્તલ પછી આપણે મૂકીશું બીન રાઇટ નું થશે રાઇટિંગ હાઉ લોંગ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઇન મહેસાણા હવે હાઉ લોંગ આવ્યું એ પણ પ્રશ્ન સ્વરૂપે અહીંયા યુ આપેલો હોવાથી અહીંયા આવશે હેવ હાઉ લોંગ હેવ યુ બીન લીવ નું થશે લિવિંગ હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ ઇન મહેસાણા આઈ ખાલી જગ્યા ઇન ધીસ ફેક્ટરી સિન્સ 2013 કે 2013 આ ફેક્ટરીમાં હું કામ કરી રહ્યો છું તો કે આઈ સાથે શું આવશે તો કે હેવ એના પછી બીન અને વર્કનું થશે વર્કિંગ